नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 ने आपणो सब्जेक्ट छे इंग्लिश, यूनिट 3 सेम 2 ट्रैवल टाइम। एमां आपणे एक्टिविटी 4F तरफ जोईए। एमां छे राइट ट्रू ओर फॉल्स, એટલે કે ખરા અને ખોટા લખો, સાચું શું ખોટું શું। આપણે વાક્યને ધ્યાનથી વાંચીએ, ધ્યાનથી સમજીએ, તો આપણને જો એક્ટિવિટી 4A આપણે બરાબર સમજ્યા હોઈએ તો આપણને સાચું અને ખોટા વિશેનો ખ્યાલ આવી જાય। राइट ट्रू, राइट एट लखव, ट्रू एट साचूँ, फॉल्स एट्ले कि खोटू, साचू और खोटू लखो। तो सौ पहले आप वाक्य वाँचीशू, जीशू। नेहाबेन इज पिंकू सीस्टर, नेहाबेन पिंकूनी बहन है। तो खोटू, नेहाबेन आपणे फोर एनी अंदर जोयुं हतुं के नेहाबेन ए गोलू अने पिंकूना मम्मी हता, तो बेन क्यांथी थई गया। तो वाक्य आपणुं केवुं छे, रॉन्ग छे, खोटू छे। तो आपणे लखीशुं फॉल्स, કૌંસમાં બતાવીએ ખોટું, બરાબર। નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે, ગોલુ ઇઝ પિંકુસ બ્રધર। સાચી વસ્તુ છે, ગોલુ એ પિંકુનો ભાઈ છે, એ તો છે જ। તો વાક્ય સાચું છે, આપણે એક્ટિવિટી 4 એની અંદર પણ આપણને આપેલું જ છે, તો લખીએ ટ્રુ એટલે કે સાચું, બરાબર। આગળ, રોહિતભાઈ હેઝ અ મેગેઝિન। આ મેગેઝિન એટલે કે સામાયિક, એનો અર્થ થાય સામાયિક। હવે રોહિતભાઈ પાસે સામાયિક છે, તો આપણે 4 એની અંદર તો જોયું હતું કે રોહિતભાઈ પાસે સામાયિક નહીં પણ ન્યૂઝપેપર છે, છાપું છે। તો આ સેન્ટેન્સ કેવું છે, ખોટું છે, તો આપણે લખીશું ફોલ્સ, બરાબર ને। સામાયિક એટલે કોઈ ચોપડી, કોઈ વસ્તુનું વર્ણન કરી લેવી, એક બુક હોય એને સામાયિક કહી શકાય। દે આર એટ ધ સી શોર, તેઓ દરિયા કિનારે છે, એ તો આપણને ખબર જ છે, કારણ કે એ લોકો ઉજાણી માટે કઈ જગ્યાએ આવ્યા હતા, દરિયા કિનારે। તો તેઓ દરિયા કિનારે છે, તો વાક્ય સાચું છે। ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર, ચિત્રમાં ફુગ્ગાવાળો છે, તો છે જ, તો આપણે લખીએ ટ્રુ એટલે કે સાચું। ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર, એટલે કે ચિત્રમાં પાણી નથી। હવે દરિયા કિનારો હોય અને પાણી ન હોય એવું બને નહીં, બરાબર, અને ચિત્રમાં પણ આપણને પાણી એવું દેખાય છે, તો આ વાક્ય કેવું છે, ખોટું છે, બરાબર। તો આપણે લખીએ ફોલ્સ। તો અહીંયા આપણા રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, જે ખરા અને ખોટા, એ પણ 4A પરથી જ આપણે લખવાના હતા, જે આપણે જોયા। હવે 4G તરફ જઈએ, અહીંયા કોઈ મોબાઈલ 4G વાત નથી કરેલી, આપણે એક્ટિવિટી 4G, એરેન્જ ધ વર્ડ્સ એન્ડ એટલે કે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો, શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મેક મિનિંગફુલ સેન્ટેન્સ, અને અર્થપૂર્ણ વાક્ય બનાવો, બરાબર। કારણ કે આપણે સૌથી પહેલાં શબ્દ અહીંયા દરેક વાક્યમાં કેવા છે, આડાઅવળા થઈ ગયેલા છે, અને આડાઅવળા શબ્દોને આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો જ વાક્યનો અર્થ બને છે, નહીંતર અર્થ બનતો નથી। અહીંયા આપણે જોઈએ, નેહાબેન ફ્રૂટ હેઝ, નેહાબેન ફળ પાસે, એવું હોય નેહાબેન પાસે ફળો છે, તો આપણે વાક્યને અહીંયા પણ લાસ્ટમાં ફૂલ સ્ટોપ છે, એટલે આપણે વાક્ય સાદું વિધાન વાક્ય જ બનાવવાનું છે। સૌથી પહેલાં વાક્યની શરૂઆત નેહાબેનથી કરીશું, એટલે નેહાબેનનો એન આપણે કેવો કરીશું, કેપિટલ। નેહાબેન હેઝ ફ્રૂટ્સ, બરાબર, નેહાબેન પાસે ફ્રૂટ્સ છે, વાક્ય પૂરું થયું, એટલે લાસ્ટમાં આપણે શું મૂકીશું, ફૂલ સ્ટોપ। નેક્સ્ટ જોઈએ, ગોલુ પ્લેઇંગ ઇઝ, વાક્યની શરૂઆત ગોલુ રમી રહ્યો, અહીંયા એવું છે, તો અહીંયા ગોલુ વાક્યની શરૂઆત ગોલુથી કરીએ, એટલે એનું જી કેપિટલ કરીશું, ગોલુ ઇઝ પ્લેઇંગ, કારણ કે ઇઝ પાછળ ન હોય એ
सहायक क्रियापद है एटले मेन क्रियापदनी आगळ होय अने लास्ट में आपणे फूल स्टॉप करे के वाक्य विधान वाक्य छे गोलू रमी रह्यो छे। पिंकू गोलू सिस्टर इज, तो पिंकू इज गोलूस सिस्टर। नाम वाक्यनी अंदर गम्मे त्यारे पण आवे तो नामनो पहेलो अक्षर कैपिटल करवो पड़े छे। वाक्यनी शुरुआत तो कैपिटल थी थाय ज, पण जो वच्चे कोई वाक्य में नाम आवे तो आपणे ने प्रॉपर नाउन कहेवाय एटले जी कैपिटल करवो पड़े। गोलूस सिस्टर ए पण साधु वाक्य छे एटले लास्ट में आपणे शुं मूकीशुं, फुल स्टॉप। नेक्स्ट जोईए फाधर इज रोहित भाई गोलूस, तो रोहित भाई इज गोलूस फाधर। वाक्य आ पण सीम्पल बने छे, रोहित भाई वाक्यनी शुरुआतमां छे एटले एमनो आर आपणे शुं करीशुं कैपिटल। रोहित भाई इज गोलूस फाधर। रोहित भाई गोलूना पप्पा छे, गोलू पण नाम छे अने वाक्यनी वच्चे छे एटले आपणे नामनो पहेलो अक्षर पण कैपिटल करवो पड़े, बराबर। हवे गोलूस रेड इज बॉल, आवुं वाक्य बने नहीं, गोलूनो लाल दड़ो छे एवुं नहीं। गोलूस बॉल इज रेड, गोलूनो दड़ो लाल छे, बराबर। अने वाक्य सादू छे एटले वाक्यना अंतमां आपणे शुं मूकीशुं, फूल स्टॉप। अहीं आर देर स्टूडेंट्स इन द क्लास, आम जो वाक्यनी शुरुआत आरथी पण आपणे करी शकीए छीए पण अहीं फूल स्टॉप छे, क्वेश्चन मार्क नथी एटले आपणे वाक्यने ફરી ફેરફાર કરવો પડે છે। તો ધેરને આપણે આગળ લાવીશું કારણ કે વાક્યની શરૂઆત ધેરથી બને। ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, આ પણ વાક્ય કેવું છે, સાદું છે, બરાબર। દેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, વર્ગમાં વિદ્યાર્થીઓ છે, વાક્યની શરૂઆત આપણે દેરથી કરી શકીએ છીએ। અહીંયા છે ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર, વાક્ય એકદમ બંધ બેસતું પણ છે, આપણે એવી રીતે પહેલાં લખીએ પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર, પણ અહીંયા લાસ્ટમાં આપણે જોવાનું છે તમને ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું છે। તો ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર, શું પિંકુ ગોલુની બહેન છે, તો વાક્ય બરાબર છે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ લાસ્ટમાં છે, તો સેમ વાક્ય એના એ જ, વાક્યની શરૂઆત ઇઝથી, બરાબર। ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર, પી પણ આપણે કેપિટલ જ કરવાનું છે। શું પિંકુ ગોલુની બહેન છે, ક્વેશ્ચન માર્ક છે। તો અહીંયા આપણે એક્ટિવિટી 4Gની અંદર એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ આપણે સરસ મજાના જોયા અને સમજ્યા તમને। આ સિવાયના અન્ય વાક્ય પણ જો આવે તો આપણે આવડવા જોઈએ તમને। ગ્રામરની અંદર આવા ઘણા બધા વાક્યો છે કે જે આપણે ગોઠવવાના છે અને એને મિનિંગફુલ વાક્યમાં ફેરવવાના છે। એક્ટિવિટી 6 આપણે જોઈએ, તો એક્ટિવિટી 6ની અંદર તમને થોડાક વર્ડ્સ આપેલા છે અમુક અમુક વ્યક્તિઓના, જેમ કે પહેલું છે વિશ્વા, એના વિશે તો તમને ટેક્સ્ટ બુકની અંદર થોડાક વાક્યો આપેલા છે, પણ આપણે જાતે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ। એવી રીતે મિસ્ટર વસાવા, મિસ પરમાર, એવા અલગ અલગ વ્યક્તિઓ છે, એમને લગતા અલગ અલગ વર્ડ્સ છે, તેઓ એમનો શું વ્યવસાય છે અને એના પરથી આપણે થોડાક વાક્યને બનાવતા શીખીશું। તો જોઈએ આપણે એક્ટિવિટી 6। અહીંયા વિશ્વા, વિશ્વા એ શું છે, છોકરી છે, તો વિશ્વા ઇઝ અ ગર્લ। સૌથી પહેલાં આપણે પહેલું સેન્ટેન્સ બનાવીશું, વિશ્વા ઇઝ અ ગર્લ, વિશ્વા શું છે, છોકરી છે, કારણ કે 10 વર્ષની છે એટલે આપણને ખ્યાલ આવે કે એ છોકરી જ હોય, બરાબર, નાનકડી એવી। હવે વિશ્વા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ, સી, તે 10 વર્ષની છે, તો આપણે બીજું સેન્ટેન્સ બનાવીશું, સી ઇઝ 10 યર્સ ઓલ્ડ,
बराबर आर्टिकल्स न लगावी शकीए कारण अहीं टेन छे ते दस वर्षनी छे। त्रीजो वर्ड छे स्टूडंट, ते विद्यार्थी छे तो आपणे लखी शकीए छोकरी छे विद्यार्थी छे तो सी इज अ स्टूडंट, ते विद्यार्थी छे। हवे कर्ली हेर, कर्ली એટલે કે વાંકડિયા વાળ, વાંકડિયા વાળ તેને છે એની પોતાની માલિકીના છે તો આપણે તે વાંકડિયા વાળ જો ઇઝ લગાવીએ આપણે કે સી ઇઝ કર્લી હેર, સી ઇઝનો મતલબ છે છે તો શું તે કર્લી હેર છે? ના, તેને એટલે કે એની પાસે છે તો સી હેઝ કર્લી હેર, તેને કર્લી વાળ છે એટલે કે વાંકડિયા વાળ છે। અને ટોલ એટલે કે ઊંચી, તે કેવી છે છોકરી? ઊંચી છે એટલે સી ઇઝ ટોલ। ફરીથી આપણે જોઈએ બધા જ વાક્યો। વિશ્વા દસ વર્ષની છે એટલે આપણે છોકરી કહી શકાય, વિશ્વા ઇઝ અ ગર્લ, વિશ્વા છોકરી છે। સી ઇઝ ટેન યર્સ ઓલ્ડ, તે દસ વર્ષની છે। સી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે। સી હેઝ કર્લી હેર, તેને વાંકડિયા વાળ છે। સી ઇઝ અ ટોલ, તે ઊંચી છે। વિદ્યાર્થી મિત્રો, તમને આવા શબ્દો પરથી એક્ઝામની અંદર થોડાક સેન્ટેન્સ બનાવતા આવડવું જોઈએ। હવે મિસ્ટર વસાવા 52 વર્ષના છે એટલે મોટા જ હોય તો આપણે લખી શકીએ હી ઇઝ મિસ્ટર વસાવા, તે શ્રીમાન વસાવા છે। બરાબર, તે ડોક્ટર છે તો આપણે અહીંયા મિસ્ટર વસાવા ઇઝ અ ડોક્ટર, આપણે મિસ્ટર વસાવાની જગ્યાએ હી પણ લઈ શકીએ છીએ કે શ્રીમાન વસાવા ડોક્ટર છે અથવા તો હી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે। કેટલા વર્ષના છે? 52 વર્ષના, એમની ઉંમર 52 વર્ષની છે તો લખી શકીએ હી ઇઝ 52 યર્સ ઓલ્ડ, તે 52 વર્ષના છે। અને શોર્ટ, એમનું કદ કેવું છે? એ નીચા છે તો લખી શકીએ હી ઇઝ શોર્ટ, તે નીચા છે। ફરી જોઈએ હી ઇઝ મિસ્ટર વસાવા, તે શ્રીમાન વસાવા છે। મિસ્ટર વસાવા ઇઝ અ ડોક્ટર, તે મિસ્ટર શ્રીમાન વસાવા ડોક્ટર છે। હી ઇઝ 52 યર્સ ઓલ્ડ, તે 52 વર્ષના છે। હી ઇઝ શોર્ટ, તે ટૂંકા છે। હવે આ થયું મિસ્ટર વસાવા વિશેનું। હવે મિસ પરમાર આપણે જોઈએ, કુમારિકા પરમાર વિશેની વાત કરેલી છે આપણે કે 35 વર્ષના છે શ્રીમતી પરમાર, તો આપણે લખીએ સૌથી પહેલાં સી ઇઝ મિસિસ પરમાર, બરાબર, તે શ્રીમતી પરમાર છે। 35 વર્ષના છે તો આપણે મિસિસ પરમાર પણ લખી શકીએ અને સી પણ લખી શકીએ, સી ઇઝ 35 યર્સ ઓલ્ડ, તે 35 વર્ષના છે। તે હેર ડ્રેસર છે તો વ્યવસાય એમનો છે, સી ઇઝ અ હેર ડ્રેસર, બરાબર। અને તે કેવા છે? ફેટ એટલે કે જાડા, તે કદમાં જાડા છે તો સી ઇઝ ફેટ, તે જાડા છે। તો ફરી જોઈએ અહીંયા આપણે મિસિસ પરમાર પણ આપણે લઈ શકીએ છીએ, સી ઇઝ મિસિસ પરમાર, સી ઇઝ 35 યર્સ ઓલ્ડ, સી ઇઝ અ હેર ડ્રેસર અને સી ઇઝ ફેટ, તે જાડા છે। તો એક્ટિવિટી 6ની અંદર આપણે અલગ અલગ 3 પર્સન છે જે વ્યક્તિઓ છે એમના વિશે થોડાક વર્ડ્સ હતા અને એના આધારે આપણે કેટલાક વાક્યો બનાવ્યા છે। હવે નેક્સ્ટ એક્ટિવિટી તરફ આપણે આગળ વધીએ। એક્ટિવિટી 8ની અંદર તમને થોડાક કોયડા આપેલા છે, એ કોયડા ઉપરથી આપણે એ કઈ વસ્તુ, કયું પ્રાણી છે, કઈ કોઈ વસ્તુ છે કોયડા ઉકેલો,
એની વાત કરે છે. તો જોઈએ આપણે એક્ટિવિટી 8. ઇટ હેઝ અ બિગ એનિમલ. ઇટ ઇઝ, તે મોટું પ્રાણી છે. કદમાં કેવું છે? મોટું છે. ઇટ હેઝ ટુ લોંગ ટીથ. ટીથ એટલે કે દાંત. લોંગ એટલે લાંબા અને ટુ એટલે બે. તેને બે લાંબા દાંત છે. ઇટ હેઝ વન ટ્રંક. ટ્રંક એટલે કે સુંડ. તેને એક સુંડ છે. તો વોટ ઇઝ ઇટ, તે શું છે? હવે તમને આટલા બધા ઉપરથી તો ખ્યાલ આવી જાય સુંડ કોને હોય, હાથીને. તો આપણા જવાબમાં લખીશું એન એલિફન્ટ. હાથી વિશાળ પણ છે, તેને બે લાંબા દાંત પણ છે, તેને એક સુંડ પણ છે. બીજા નંબરમાં જોઈશું આપણે ઇટ હેઝ નો વિંગ્સ. તેને પાંખો નથી. વિંગ્સ એટલે કે પાંખો, બરાબર. બટ ફ્લાઈઝ ઇન ધ સ્કાય. ફ્લાય એટલે ઉડવું અને સ્કાય એટલે કે આકાશ. પણ તે આકાશમાં ઉડે છે. તેને પાંખો નથી પણ તે ક્યાં ઉડે છે? આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ. તે પક્ષી નથી. પક્ષી નથી, પાંખો નથી, છતાં આકાશમાં ઉડે છે. તો તે શું છે? તો અ કાઇટ, પતંગ. બરાબર, આપણો જવાબ છે પતંગને પાંખો નથી, પક્ષી પણ નથી અને આકાશમાં એ ઉડી રહ્યું છે. ઇટ હેઝ ફોર લેગ્સ. તેને ચાર પગ છે. ઇટ કેન નોટ વોક. પગ ચાર છે પણ તે ચાલી શકતું નથી. કેન એટલે શકતું. વી સિટ ઓન ઇટ. આપણે તેના ઉપર શું કરીએ છીએ? બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ, તે શું છે? આપણે શેના ઉપર બેસીએ છીએ જેને ચાર પગ છે? તો ચેર, ખુરશી. આ ખુરશી એવી વસ્તુ છે જેને ચાર પગ છે છતાં એ ચાલી શકતું નથી, આપણે એના ઉપર બેસીએ છીએ. તો આ થાય આપણા ત્રણ અલગ અલગ કોયડાઓ. હવે આપણે એક્ટિવિટી 9 તરફ જોઈએ. બ્રાઉન એટલે કે બદામી. ફરી એટલે કે રૂવાટીદાર. હરી એટલે ઉતાવળમાં. કેટરપિલર એટલે પતંગિયું. વોક એટલે કે ચાલવું. શેડી એટલે છાંયડો. લીફ એટલે પર્ણ કે પાંદડું. ને સ્ટોક એટલે દંડી, રસ્તો, કેડી, કંઈ પણ લઈ શકાય. જોઈએ આપણે એનું ગુજરાતી. બ્રાઉન એન્ડ ફરી કેટરપિલર ઇન અ હરી. ટેક યોર વોક ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક. આ બ્રાઉન અને રૂવાટીદાર પતંગિયા છાંયડા પાંદડા અથવા તો રસ્તા માટે ઉતાવળમાં તમે ચાલો. પતંગિયાને એવું કહ્યું છે કે જે બદામી રંગનું પતંગિયું છે, જે રૂવાટીવાળું છે, એવા પતંગિયા ચાલવા માટે, છાંયડા માટે અને પર્ણ માટે, એક રસ્તા માટે થોડાક ઉતાવળમાં ચાલો. ઓર વોટ નોટ, શું નથી? તો મે બી અ લવલી સ્પોટ. કદાચ સુંદર જે ટપકા હોય છે પતંગિયાના એની વાત કરે છે. નો ટોડ સ્પાયું. ડેડકો જાસૂસ તરીકે કામ કરતો નથી. અહીંયા ટોડ એટલે કે ડેડકો, સ્પાય એટલે કે જાસૂસ, લવલી એટલે સુંદર અને સ્પોટ એટલે ટપકા. બરાબર, ફરીથી મે બી અ લવલી સ્પોટ. મે બી એટલે કદાચ, કદાચ સુંદર ટપકા. ડેડકો જાસૂસ કરતો નથી, તમારી જાસૂસી કરતો નથી. નો બર્ડ પાસ, જ્યાં પતંગિયા હોય ત્યાં ડેડકો આસપાસ ફરતો નથી, એનો મતલબ એવો છે. નો બર્ડ પાસ બાય, કોઈ પણ પક્ષી ત્યાંથી પસાર થતું નથી. બર્ડ એટલે પક્ષી અને પાસ એટલે કે પસાર થવું. કોઈ પણ પક્ષી ત્યાંથી પસાર થતું નથી. અને આ સુંદર પતંગિયાની જેમ તે ઉડ્ડયન કરે છે.
આ જ્યારે પતંગી ઉડ્યન કરતું હોય ત્યારે ડેટકો પણ જાસૂસી કરતો નથી કે કોઈ પક્ષી પણ ત્યાંથી પસાર થઈ શકતું નથી અને એ રીતે સુંદર પતંગિયાની જેમ આ કેટરપિલર એટલે આ પતંગિયાનું બચ્ચું જ છે, કટમ પતંગિયાની ઈયળ છે અને આ ત્યાંથી પસાર થઈ શકતું નથી. તો આ સરસ મજાની એક પોયમ છે. અહીં આપણો જે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એ પૂરો થયો.